મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં 3-4 દિવસ કર્ફ્યુ લગાવવાનો નિર્દેશ થયો છે. ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયો નિર્દેશ વીકેન્ડ કર્ફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા માટે ટકોર કરવામાં આવી છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા પણ આદેશ કરાયો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ઉપલેટા તાલુકા મંડપ સાઉન્ડ ફ્લાવર્સ ડીજે કેટર્સ ફોટો અને વિડીયો વિઝન ગ્રાફિક્સના સિઝનલ વેપારીઓને રાહત આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદારને. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મંડપ સાઉન્ડ ફ્લાવર્સ ડીજે કેટર્સ ફોટો અને વિડીયોગ્રાફીના સિઝનેબલ વ્યવસાયીઓને દરેક સેવાઓ દ્વારા પ્રસંગોને સુશોભન કરી દીપાવવાનો કાર્ય સાથે સંકળાયેલ છે. જેઓ છેલ્લા 1 વર્ષથી કામ ધંધા સિવાય બેરોજગાર બની ગયા છે. આમાં વ્યવસાય સિઝનેબલ છે, તેમાં પણ મુખ્ય શિયાળો અને ઉનાળાના સિઝનમાં કોરોનાના કારણે લોકડાઉન અનલોકડાઉન સરકાર દ્વારા સૂચવેલા નીતિ નિયમોના કારણે વ્યવસાય બિલકુલ ઠપ થઈ જવા પામેલ છે. વ્યવસાયી સરકાર તરફથી નીતિ નિયમોનું પાલન કર્યું છે. ચાલુ વર્ષે પણ કંઈક આશા જાગી હતી અને સરકાર કંઈક કરી છૂટછાટ વળી આપશે તેવી આશા હતી. ત્યારે વિનંતી સાથે જણાવવાનું કે મોટાભાગના વ્યવસાય શરૂ છે. એકમાત્ર વ્યવસાય જે હજુ બંધ હાલતમાં છે. હવે જો આ વ્યવસાયને સરકાર દ્વારા છૂટ આપવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી, નહીંતર વ્યવસાય બિલકુલ મૃતપ્રાય થઈ જશે. ગંભીરતાપૂર્વક જણાવાયું છે કે વ્યવસાયો 12 માસથી બિલકુલ બેકાર હાલતમાં છે. ગોડાઉનના ભાડા, પાર્ટી પ્લોટના ભાડા, લીઝ પર લીધેલી સરકારી પ્લોટ કે હોલ ભાડા, સરકારી ટેક્સ, ઓફિસ સ્ટાફના પગારો, કારીગર વર્ગ, મજૂરના વર્ગના પગાર વધારો, પગારો આપવાના, વ્યવસાયને લગતા તમામ ખર્ચાઓ સાથે પરિવારનું ભરણ પોષણનો પણ પ્રશ્ન તો છે જ. ત્યારે મહંત અંશે વેદનાઓથી વાકેફ કરવા માટે આપસીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગંભીરતાપૂર્વક વિચારણા કરી યોગ્ય આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે કે પ્લોટ, ગોડાઉન, ઓફિસ જગ્યા, કોર્પોરેશન, નગરપાલિકા, પંચાયત કોઈપણ પ્રત્યક્ષ કે પરોક્ષ ટેક્સ સત્વરે માફ કરવામાં આવે અને ચૂકવાઈ ગયેલ ટેક્સ પરત જમા આપવું જોઈએ. કારણ કે છેલ્લા 1 વર્ષથી વ્યવસાય બંધ છે, આવક બિલકુલ છે નહીં, ત્યારે ખર્ચને પહોંચી વળવા માટે અને આર્થિક બેહાલ થયા છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા અને પગલાં ભરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ હાલમાં કોરોના વાયરસને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મંડપ સાઉન્ડ ડેકોરેશન ફ્લાયવર્સ ડીજે કેટર્સ અને ફોટો વિડીયોગ્રાફરના એસોસિએશન દ્વારા સાથે મળી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું દિલીપ મોડાસિયા, આજરોજ મંડપ સર્વિસ લાઇટિંગ ફ્લાવર્સ ડીજે સાઉન્ડ તરફથી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા 1 વર્ષથી અમારો ધંધો વ્યવસાય બંધ છે. દરેક લોકોના ધંધા શરૂ થઈ ગયા છે પણ અમારો ધંધો બંધ છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો ધંધો શરૂ થાય, મિનિમમ 500 લોકોની છૂટ આપે અને સાથે પાર્ટી પ્લોટની અંદર 50% લોકો હોય એવી છૂટ આપે. તેમજ છેલ્લા 1 વર્ષથી અમે અમારા ગોડાઉન, હોલ, વાડી, જગ્યા, સરકારી જગ્યાઓ ભાડે રાખી છે તો એમાંથી અમને જગ્યામાંથી મુક્તિ મળે, નગરપાલિકાના ટેક્સમાંથી મુક્તિ મળે, જીબીના લાઇટમાંથી અમને મુક્તિ મળે. નાના માણસો અમારી સાથે કામ કરે છે એ પણ બેરોજગાર બન્યા છે. વર્ષ દરમિયાન અમારી 2 સિઝન હોય છે, ઉનાળુ સિઝન, શિયાળો સિઝન. બંને સિઝન અમારી ગયા વર્ષની ફેલ થઈ છે અને આ વર્ષની સિઝન પણ અમારી ફેલ થઈ છે. તો સરકારશ્રીને અમારી આ માંગણી છે કે અમને આમાંથી ટેક્સમાંથી વેરામાંથી